નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ચોપાટ કાર્યક્રમમાં ઘણી બધી રાજકીય વાતો કરતા હોઈએ છીએ, રાજકીય ઉથલપાથલો થતી હોય છે એની વાતો કરતા હોય છે, પરંતુ ક્યારેક ચોપાટ કાર્યક્રમમાં એવા વિષય પર પણ વાત કરતા હોય છે જે કદાચ ક્યાંક સાંપ્રત સમયમાં ખૂબ જ જરૂરી હોય. અને આજના વિષયની વાત કરીએ તો આજે જે વિષયમાં વાત કરવી છે એમાં ક્યાંક યુવાનોની વાત છે, ક્યાંક બાળકોની વાત છે. આપ જાણો છો કે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ જે પ્રમાણે ચાલ્યો છે અને યુવાનો અને બાળકોને જે પ્રમાણે ઘેલું લાગ્યું છે એના જે પરિણામો આપણે ભોગવવાના, આપણે એટલા માટે કે બાળકો અને યુવાનો તો ભોગવે છે પરંતુ એની સાથે સાથે એ માતા પિતા, એ કુટુંબ, એ સમાજ પણ પરિણામો ભોગવતું હોય છે. હાલમાં તમે જુઓ જે કિસ્સાઓ જે પ્રમાણે બની રહ્યા છે અને ત્યારબાદ ક્યાંક જે સોશિયલ મીડિયા થ્રુ જે લવ થતો હોય છે, પ્રેમ થતો હોય છે, આ પ્રેમ જે કહેવાતો બહુ સુંદર શબ્દ છે પરંતુ ટકાઉ કેટલો. હવે તો એક સ્ટેપ આગળ કે મેરેજ પણ સોશિયલ મીડિયા થ્રુ થાય છે, ઓળખાણ થાય છે, ફોટાની આપલે થાય છે અને ત્યારબાદ એકબીજાના પ્રેમમાં પડીને મેરેજ થાય છે. તો આ મેરેજ કેટલા ટકાઉ, આ પણ એક સવાલ છે. કારણ કે અત્યારે કિસ્સા જોઈએ છે કે ચટ મંગની પટબ્યા એવું થતું હોય છે અને તરત પાછા છૂટાછેડા માટે પણ કોર્ટોમાં લાઈન લાગી હોય છે. યંગ જનરેશનની વાત કરીએ તો પહેલાં એવું કહેવાતું હતું કે છોકરીઓ છોકરાઓ સાથે બહુ વાતો ન કરતી. અત્યારે એવું છે કે જો છોકરીને કદાચ બે ચાર બોયફ્રેન્ડ ના હોય અથવા છોકરાને ચાર પાંચ ગર્લફ્રેન્ડ ના હોય તો એની સામે શંકાની નજરે જોવામાં આવે છે કે તારે બોયફ્રેન્ડ નથી, તારે ગર્લફ્રેન્ડ નથી. આ જમાનો આ છે. બીજી વસ્તુ એ છે કે આ બધું જ હોય પરંતુ એના દ્વારા જે પ્રેમ થતો હોય છે અને પછી જ્યારે કહેવાય કે બ્રેકઅપ થાય, બ્રેકઅપ પછી જે બદલાની ભાવના ક્યાંક પેદા થતી હોય છે, ખૂન ખરાબા સુધી વાત આવી જાય છે, પોલીસ કેસ થતા હોય છે, કોર્ટના ધક્કા થતા હોય છે, ત્યારબાદ જે પ્રેમ દરમિયાન અંગત પળો જે માણી હોય છે એના જે ફોટાની આપલે થતી હોય છે, વિડીયોની આપલે થતી હોય છે, એ ક્યાંક સોશિયલ મીડિયામાં નાખી દેવામાં આવે છે. તો સવાલ એ છે કે આ કયા પ્રકારની માનસિકતાને આ જે ચાલી રહ્યું છે તમારા, મારા અને સમાજના દરેક જગ્યાએ ચાલી રહ્યું છે, આ કેમ રોકાતું નથી? કપડાં બદલીએ એટલા બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ બદલવામાં આવતા હોય છે અને આ એક ટ્રેન્ડ, એક ફેશન બની ગઈ છે, ત્યારે સમાજ સામે એક લાલ બત્તી સમાન છે. કિસ્સા અત્યારે જ દરેક જે વર્તમાનપત્રોમાં અને આપણે ટીવી મીડિયામાં પણ જોતા હોઈએ છીએ કે આવા કિસ્સાઓ વધુ જોવા મળે છે. આ જ વાતને લઈને જો ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવા માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. ડૉક્ટર મેહુલ પટેલ ઉપસ્થિત છે, સાયકોલોજિસ્ટ છે પોતે, અંજુ શેઠ સાથ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. અંજુબેન, આપનું સ્વાગત છે. અને જાણીતા એડવોકેટ ને ફિલ્ડ વર્ક જેમનું વધારે રહ્યું છે એવા મીનાબેન જગતાપ ઉપસ્થિત છે. મીનાબેન, આપનું પણ સ્વાગત છે. મીનાબેન, જે પ્રમાણે બ્રેકઅપ થયા બાદ જે બદલાની ભાવના આવતી હોય છે એની પહેલાંની હું વાત કરું કે સોશિયલ મીડિયા થ્રુ અત્યારે જે સંબંધો બંધાતા હોય છે, કહેવાતા સંબંધો, ફેસબુક, વોટ્સએપ ને એના પર, ફેસબુક પર ફેસ દેખાતો હોય છે પરંતુ એ ફેસને જે ચહેરાને જોઈને ઓળખવાનો હોય, જે રૂબરૂમાં ઓળખતા, જે આંખોમાં આંખો નાખીને ઓળખતા અથવા વાત કરતા, એ કદાચ આમાં મળતું નથી, ક્યાંક અંજાઈ જવાતું હોય છે એવા ફોટા અપલોડ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા થ્રુ જે પ્રેમ સંબંધ બંધાતો હોય છે ને જે ઘટનાઓ બનતી હોય છે, આપ કઈ રીતે જુઓ છો આને? સી, આજે જ મેં એક બહુ સરસ વાક્ય વાંચ્યું, એક સંતનું જે વાક્ય હતું એ કે આપણે આજકાલ બાળકોને સંસ્કાર આપવાના પહેલા એમને મોબાઈલ હાથમાં પકડાઈ દઈએ છીએ. યસ. અને આ જે મોબાઈલ જે છે એ હવે વિભક્ત કુટુંબો થવા લાગ્યા છે. વિભક્ત કુટુંબોમાં એવું થાય છે કે બાળકો જે છે એને ઉછેર અને એને આખી એક જવાબદારી જે છે એ સમજ્યા વગર બાળકોને જ્યારે આ મોબાઈલ હાથમાં પકડાવી દેવામાં આવે છે અને એનો શું યુઝ થાય છે, એનો શું મિસયુઝ થાય છે, એના પર જ્યારે કોઈ કંટ્રોલ નથી રહેતો, ત્યારે આ બાળકો જે છે એ જુદા જુદા જે મોબાઈલના એપ્સ જે છે એના ઉપરથી, ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, એમ જાત જાતના બધા જે એપ્સ જે છે એપ્સ પર જે છે એને શોધતા થઈ જાય છે. અને એમાંથી ક્યુરિયોસિટી અને એમાંથી ઘણા બધા જે છે એ દૂષણો, એન્ડ્રોઈડ ફોન તમારી પાસે હોય એટલે એમાં જે જાત જાતની બધી જે સાઇટ્સ બધી જે જોવા મળે અને એના કારણે જે આખી જે એક મેન્ટાલિટી એક ઊભી થાય અને પોતાને ઘણી વખત એવું જોવા મળે છે કે 12 કે 13 વર્ષની છોકરી કે છોકરો એને પણ 20 કે 22 વર્ષનો બતાવી અને ખોટું એક ફેક એકાઉન્ટ ઊભું કરે, એક ખોટા એકાઉન્ટ પરથી જે છે જુદી જુદી જાતની ચેટ કરે, એ ખોટા એકાઉન્ટ ઉપર જુદા જુદા ફોટા જે છે અપલોડ કરે અને ઘણી વખત પુખ્ત ઉંમરના તો એને એક આખું જે ક્રિમિનલાઇઝ માઇન્ડ થઈ જાય અને એ પોતે જે હોય એના કરતાં કંઈક જુદું જ બતાવે અને એનાથી જે છે એ છોકરા કે છોકરાને ઇમ્પ્રેસ કરવાની આખી વાત અને એના ઉપરથી જે છે એ એક
બિન ટકાઉ, કેમ કે આ વસ્તુ જે છે એ જે જોયેલું છે એ નથી, આ તો માત્ર ને માત્ર તમને જે નેટ પર કે તમારા જે ફોનમાં દેખાય છે એ જ છે, અને એના ઉપરથી જ્યારે આખો જે એક સંબંધની વાત જે આવે છે એટલે આ બધી બાબતો જે છે એ એક મિત્રતા અને ત્યારબાદ જ્યારે બ્રેકઅપ એ બધી બાબતો જે છે એ એટલી બધી આ યુવાનોમાં એટલી બધી સહજ બની ગઈ છે કે હમણાં જે આપણે વાત કરી કે જેમ કપડાં બદલતા હોય એમ એક બે બોયફ્રેન્ડ હોય એક બે ગર્લફ્રેન્ડ હોય એને ના હોય તો એને જાણે કે એ આઉટકાસ્ટ થઈ ગયા હોય એવી આખી જે બાબતો જે છે એ આજકાલ બહુ જ કોમન થઈ ગયેલી છે, એવું આ આખું જે છે એક સિનારિયો ઊભો થયો છે. જી બિલકુલ કોમન વાત છે. અંજુબેન આપને પૂછું તો કહેવાય છે કે જે ડિપ્રેશનના કેસ આવે છે, આપ અત્યારે સાત ફાઉન્ડેશન ચલાવો છો તો ઘણી બધી એવી યુવતીઓ આપની પાસે આવતી હશે, એવી મહિલાઓ પણ આવતી હશે કે જે ડિપ્રેશનનો ક્યાંક ભોગ બની છે. સવાલ એ છે કે 35% જે ડિપ્રેશનના કિસ્સા છે એની પાછળ ક્યાંક જે કહેવાય ને કે પ્રેમ ભંગ જેને આપણે બ્રેકઅપ કહીએ છીએ એ ક્યાંક જવાબદાર છે. આ આંકડાઓ જ્યારે બહાર આવી રહ્યા છે ત્યારે માનો છો આપ કે પહેલાં સમય અલગ હતો, અત્યારે સમય અલગ છે અને અત્યારે આ કિસ્સાઓમાં વધારો થયો છે? બિલકુલ 100% વાત છે. પહેલાંનો સમય એકદમ જુદો હતો કે જેમાં આપણે આવી જઈએ, અત્યારનો જે સમય છે અને મારા આ જે કાર્યની 20 વર્ષની જે સમયગાળો છે તે દરમિયાનમાં હું શરૂનો સમય અને અત્યારના પણ જે છેલ્લા 5 વર્ષમાં જ્યારથી મોબાઈલ અને એનું ચલણ પુષ્કળ વધી ગયું છે, સોશિયલ મીડિયાએ તો જાણે કે આપણે કહીએ ને દુનિયા તેરી મુઠ્ઠીમાં, એમ એવી રીતે દરેકના પામ પર જ્યારે મોબાઈલ આવી ગયો છે ત્યારે શું નથી કરતા બાળકો. આજે તમે નહીં માનો અમારી પાસે ઈમેલ દ્વારા પણ લોકો અમારી કોન્ટેક્ટ કરે છે ત્યારે તે લોકો બાર બાર 10-10 વર્ષના છોકરાઓ સીધું લખે, મેમ આઈ એમ સો ડિપ્રેસ્ડ આઈ વોન્ટ ટુ ડાય. કારણો મોટા ભાગે પ્રેમ ભંગ, અને તે પણ તમે નહીં માનો વર્ચ્યુઅલ પ્રેમ. આપે જે કીધું ને આ મોબાઈલના ને બધા જે પ્રેમ છે, સોશિયલ મીડિયાના પ્રેમ છે, એ આખી વર્ચ્યુઅલ વર્લ્ડ છે, અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં પ્રેમ બી થાય છે, નિષ્ફળતા બી મળે છે, બ્રેકઅપ જ થાય છે. ગયા શુક્રવારે જ્યારે મારા પર એક છોકરીનો ફોન આવ્યો ત્યારે એટલી બધી ઉદાસ, એટલી બધી હતાશ, બેન બહુ જ આત્મહત્યા કરવાનું મન થાય છે. તો એનું મુખ્ય કારણ એ જ હતું કે છેલ્લા કેટલા વખતથી એને ઓનલાઈન ચેટિંગની એક એડિક્શન, એનું પણ એડિક્શન થાય છે. એ એડિક્શનમાં જુદા જુદા પુરુષો સાથે મિત્રતા, આપે વાત કરી કે એક કપડું બદલો અને બીજું ના, હું તો એમ કહું છું લોકોને હવે સામટા 3-3, 4-4 કપડાં પહેરવા છે, અને એ 2 ટાઈમિંગ 3 ટાઈમિંગ્સમાં એટલી હદે અંદર અંદર કોમ્પિટિશન, અંદર અંદર એકબીજાને ઝૂંટવવાની મારામારી, આ બધું જે ચાલ્યું છે, પણ તે પણ મોટા ભાગે વર્ચ્યુઅલ જ થાય. એટલે અત્યારના ડિપ્રેશન વધ્યું છે એ 100% છે, અને WHOના રિપોર્ટ પ્રમાણે હજુ આ બીમારી વધતી રહેશે. આપને જાણ કરું કે થોડા જ સમયમાં મૃત્યુનું બીજા નંબરનું કારણ ડિપ્રેશન છે. ઓફો, મૃત્યુનું બીજા નંબરનું કારણ ડિપ્રેશન હોય અંજુબેનનું કહેવું છે, ને WHOએ પણ ક્યાંક આ અંગે લાલબત્તી ધરી છે. ડૉક્ટર મેહુલ પટેલ, 10-12 વર્ષના કારણ જે બાળકો, જેને આપણે બાળક કહીએ છીએ, હવે એ બાળકો જેમને રમવાની ઉંમર છે એ ડિપ્રેશનમાં આવે, અંજુબેને કહ્યું તે અમારે એની પાછળનું કારણ પ્રેમ છે, લવ છે. આ જે માનસિકતા બાળકોમાં જે 10-12 વર્ષની હોય, ડૉક્ટર મેહુલ પટેલ કહેતા પણ શરમ આવે કે 4 વર્ષની બાળકી પર 6-10 વર્ષના 3-4 બાળકો રેપ કરે છે, ને આને ગેંગરેપ કહી શકાય. આ માનસિકતા જ્યારે બાળકોમાં આવી છે ત્યારે એક સાયકાટ્રિસ્ટ તરીકે આપ શું કહો છો, આ બાળ માનસ કેમ બદલાઈ ગયું છે, એક કુમળું મન કેમ આવા કઠિન કાર્યો અથવા આવા આવા જધન્ય કૃત્યો કરે છે? ચોક્કસથી એના ઘણા બધા કારણો છે, અને સમાજમાં એ જ્યાં એનો બાળકનો જે ઉછેર થઈ રહ્યો છે તેની આસપાસનું વાતાવરણ ખૂબ જ જવાબદાર છે. જ્યાં બાળક જે સ્કૂલમાં ભણી રહ્યો છે એની આસપાસ એનું ફ્રેન્ડ સર્કલ કેવું છે. આજકાલ યુવા પેઢી એટલી બધી આગળ નીકળી ગઈ છે કે એ લોકોના વિચારો એ કોઈ પ્રકારે મેચ ના થાય. જેમ કે વ્યસનની પણ હું વાત કરું તો 10-12 વર્ષનો બાળકના હાથમાં તમે પાન મસાલા જોવો છો, ગુટકા જોવો છો, બીડી સિગરેટ પીતો થઈ ગયો છે, પણ ખરેખર આ એની ઉંમર જ નથી આ બધે કાર્ય કરવાની. છતાં પણ સ્કૂલમાં ભણતો બાળક આ વ્યસનના માર્ગ ઉપર કેમ? તો એની પાછળ ઘણા બધા જવાબદાર કારણો છે, જેમાં મિત્રતા એક ખૂબ અગત્યનું કારણ છે. બીજા નંબરની હું વાત કરું તો આજકાલના યુવાનોની યુવાનની અંદર પ્રેમ સંબંધ એ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે, બરાબર. તો પ્રેમ સંબંધ એ પવિત્ર શબ્દ તો છે જ, પણ આજકાલના યુવાનો એ કહી રહ્યા છે કે ભાઈ અમે લવશીપમાં છીએ, પણ ખરેખર એ લવશીપ નથી, એ અપેક્ષાના સંબંધો છે. કોઈપણ પાત્ર એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ ખૂબ જ
વધારે પડતી રાખતા હોય છે. રોજ સવાર પડે અને ચેટિંગ ચાલુ, આજે કયા કપડાં પહેર્યા, કાલે શું કરવાનું, શું ખાધું, શું પીધું, ક્યારે ઉઠ્યા બેઠ્યા, ક્યાં જવાનું, મને પૂછ્યા વગર ક્યાં જવાનું. પણ એક બીમારી છે આ, પણ ના બીમારી નથી તો, પણ આ એક પ્રકારના વિચારો છે જે સામે એક પાત્ર સામેવાળા પાત્ર તરફથી એક અપેક્ષા રાખી રહ્યો છે કે મારે તો આવું જોઈએ જ, મારે આવા સંબંધો જોઈએ જ. પણ સી, તમે એક વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા કેમ રાખી શકો? આજે હરેક વ્યક્તિને પોતપોતાનું જીવન જીવવાનો સ્વતંત્ર અધિકાર હોય છે, તો તમે આવી અપેક્ષા કેમ રાખી શકો? ચોક્કસથી આ પ્રેમ સંબંધો નથી, પણ આ અપેક્ષાના સંબંધો છે, એટલા માટે આ બધું થઈ રહ્યું છે. મીનાબેન, પ્રેમ સંબંધો નથી, અપેક્ષાના સંબંધો છે. જ્યારે આજની છે બે વ્યક્તિ, પહેલાં એવું હતું કે પ્રેમ સંબંધો ને એમાં કંઈક ન્યોછાવર કરવાની એક ભાવના હતી, મરી મીટવાની ભાવના હતી. અને અત્યારની જો ક્યાંક વાત કરીએ તો જે પ્રેમ સંબંધ થાય છે ત્યારે એવું કહેવાય છે કે જ્યાં તું છે ત્યાં હું છું, હું છું ત્યાં તું છે. લગ્ન થયા પછી કાં તો તું નથી કાં તો હું નથી, આ એક ભાવના આવી ગઈ છે. બ્રેકઅપ થયા બાદ અને બ્રેકઅપ થતું હોય, મીનાબેન સવાલ એ છે કે બે વર્ષ, દોઢ વર્ષ, છ મહિના બંને ફર્યા છે, હર્યા છે અને શારીરિક સંબંધો બાંધ્યા છે. બ્રેકઅપ થયા બાદ સીધી યુવતી એમ કહે છે કે મારી પર રેપ કર્યો છે, દુષ્કર્મ કર્યું છે, ફલાણી ફલાણી જગ્યાએ મને લઈ જવામાં આવ્યા છે. એ વખતે કાયદા પણ ક્યાંક એ યુવતીને, ક્યાંક એ છોકરીને કે એને જ ક્યાંક સપોર્ટ કરતા હોય, લાગતું નથી કે આ પણ ક્યાંક બદલાવની જરૂર છે? સી, આપે જે વાત કરી એ બહુ જ અગત્યની બાબત છે, કેમ કે આખો આપણો જે સમાજ જે છે ને ટ્રાન્સફોર્મેશન તરફ જઈ રહ્યો છે. એનું કારણ એ છે કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે ને એનું આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ. આપણે અહીંયા ઘણી બધી જે માધ્યમો જે છે, માધ્યમો ખુલી ગયા છે કે જેના દ્વારા વર્લ્ડ આખું જે છે ને એ આપણી મુઠ્ઠીમાં આવી ગયેલું છે એવું લાગે છે. સારી નરસી બધી બાબતો જે છે આપણે હવે આજકાલ જે છે એ બહુ ટીપ ઓફ યોર ફિંગર્સ આપણને ખબર પડતી છે. હવે જે આ પ્રેમ સંબંધોની જે વાત છે, ક્યારેક એક જમાનો એવો હતો કે પાલવ અડી ગયાનો આનંદ, કે એમાં પણ આખી જિંદગી પસાર કરી દે, એ વ્યક્તિ મળે કે ના મળે, એ એક આખી જે ભાવના હતી, એ પ્રેમ જે છે ને પામવાની એ વસ્તુ નહોતી, ત્યારે પ્રેમ કરવાની વસ્તુ હતી. હવે એવું થઈ ગયું છે, એક પઝેશન આવી ગયું છે કે એક આ વસ્તુ જે છે આ મારા પઝેશનનો આ ફોન છે, એવી જ રીતના આ વ્યક્તિ જે છે મારા પઝેશનની છે. એટલે જ્યારે તમારામાં આ પઝેશનનો ભાવ આવી જાય, ત્યારે એ વસ્તુ જ્યારે તમારી પાસેથી જતી દેખાય, ત્યારે તમારામાં એક ભાવના આવે કે આ મારી વસ્તુ છું, આ છીનવાઈ કેમ ગઈ, અને એના પછી તમારામાં એક બદલાની ભાવના આવે છે કે આ મારી નહીં તો તારી બી નહીં. આ એક જે આખી જે એક આખી આ જે ભાવના હવે આજકાલ જે પેઢીમાં જોવા મળી રહી છે, અને આ વારંવાર આવા બધા કિસ્સા થાય, અને વારંવાર જ્યારે આ બધી બાબતો તમારા આસપાસમાં રોજે રોજ આજ તમે છાપામાં છો તો રોજના 4-5 આવા કિસ્સાઓ તમને જોવા મળે, જે નોંધાયેલા કિસ્સા છે. નહીં નોંધાયેલા એવા તો અસંખ્ય કિસ્સાઓ હશે. એટલે આ જે હેમરિંગ સતત તમારા ઉપર થતું રહે, તો એના કારણે સારી અને નરસી બંને પ્રકારની અસરો પડે છે સમાજ ઉપર. અને પછી થાય છે એવું કે એમાંથી આ વસ્તુ છે કે જ્યારે મારે આ બદલો લેવો છે ત્યારે આને પૂરેપૂરો બદલો લઈ લેવો છે, અને એના પર પછી બધા જ પ્રકારના આરોપો મૂકવા, અને જેટલો પ્રેમ કર્યો છે એટલી જ નફરત થાય, ડબલ જે ભાવના જે છે એ થાય છે કે આની પર જે છે એ બદલો લઈ લેવો, એ બંને પક્ષથી થતો હોય છે. માત્ર કોઈ છોકરી તરફથી થતો હોય છે કે છોકરા તરફથી એવું નથી. અને પછી ત્યારે એવું થાય છે કે ક્યારેક પછી ફેમિલીઝ પણ એમાં ઇન્વોલ્વ થઈ જતી હોય છે, અને એ આખી જે બાબતો જે છે ત્યારે બદલાની ભાવના, જેમ આપણે ઘણા બધા કિસ્સામાં એવું જોયું છે કે આ વસ્તુ હવે ધીરે ધીરે વધી જતી હોય છે. અને હવે પહેલાં એવું હતું કે એક ટેબુ ગણાતું હતું કે કોઈ છોકરી ક્યારેક આવી કોઈ ફરિયાદ કરે તો જ્યારે એમ લાગે કે સમાજ શું કહેશે, એટલે આ બાબત ઘરની બહાર ન જવી જોઈએ, ઘરની અંદર જ રહેવી જોઈએ, એવી એક જે આખી એક મેન્ટાલિટી હતી, એના જગ્યાએ હવે ઘણું બધું જે છે સોસાયટી ઓપન થવા લાગી છે. અને આવું જ્યારે બનતું હોય છે ત્યારે એને ફેમિલીનો પણ સપોર્ટ, એન્ડ દેટ ઇઝ ગુડ ઓલ્સો. સાચા અને સાચા જે કિસ્સાઓ હોય એમાં બહુ જરૂરી છે કે ફેમિલીનો સપોર્ટ એને મળે. પણ જ્યારે ખોટા કિસ્સાઓ હોય અને છોકરો કે છોકરી જો એને સપોર્ટ કરવામાં આવે, તો એનાથી એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે સોસાયટી પર પડતી હોય છે. ચલો અંજુબેન, એક અગત્યની વાત કે કાઉન્સેલિંગ માટે આપની પાસે આવતા હોય છે, પરંતુ ફેમિલીની એક વાત કરી કે જે આવા બાળકો છે, ક્યાંક પોર્ન મૂવી જોઈને, આજે બાળકોએ જે રેપ કર્યો છે પોર્ન મૂવી જોઈને રેપ કર્યો છે, તો પહેલાં જે વસ્તુ કહેવાય છે કે કદાચ ડ્રોઈંગ રૂમમાં બેસીને ચર્ચા પણ ન થાય, અથવા કોઈ એવો શબ્દ ન બોલાય કે મારા વડીલો બેઠા છે, અત્યારે ખુલ્લે આમ કદાચ મોબાઈલોમાં એક જ ડ્રોઈંગ રૂમમાં ખૂણે બેસીને પણ એ દ્રશ્યો જોવાતા હોય છે. શું માનો છો, ઘરનું વાતાવરણ અને ઘરના જે ફેમિલી મેમ્બરો છે, જો એ પ્રોપર રીતે પોતાનું એટમોસ્ફિયર કે બિહેવ ઘરમાં રાખે તો આપના સુધી આવવાની જરૂર ન પડે, આપ સંમત થાઓ છો? ચોક્કસ. આપ જ્યારે આ વાત કરો છો, મેં પહેલાં બી કીધું કે તમારી હાથમાં જ, પહેલાં એમ કહેતા મુઠ્ઠીમાં,
હવે હાથમાં જ આવી ગયું છે કે જ્યાં નાનો 8 વર્ષનો 5 વર્ષનો બાળક પણ પોર્નોગ્રાફી મૂવી જોઈ શકે છે. હું તમને મારા ઘરની જ વાત કરું. મારા ત્યાં એક ફેમિલી રહે કામ કરવા માટેનું, એના બંને બાળકો. વીણાબેને વાત કરી કે કંઈક સહજ હોય તો બાળકોને ઓક્યુપાય કરી રાખવા માટે મોબાઈલ હાથમાં આપી દે, એ આપી દે એટલે એમને શું આખો દિવસ શું મછડી મછડી શું, પછી ક્યાંક બાય ચાન્સ એમને જો આવું કંઈ લાગી ગયું ધીરે ધીરે આદત પડી જાય. આ રહી આવા અનએજ્યુકેટેડ લોકોની વાત, પણ હું તો કહું છું એજ્યુકેટેડ લોકોમાં પણ, કારણ કે ઓ તું એપલ મોબાઈલ નથી વાપરતો, આજ વાપરો, એટલે એમાં પણ પોતાનું સ્ટેટસ બતાવતા બતાવતા આજે જ્યારે આટલી બધી હદે. આમાં મુખ્ય કારણ ઓવર એક્સપોઝર, ઓવર એક્સપોઝર બાય ઓલ મીન્સ. હવે બરાબર છે બાળકને તમારે સ્માર્ટ કરવું છે, પણ સ્માર્ટ કઈ રીતે કરવું છે એના એની રીત રિવાજો તમને આવડવા જોઈએ. આજે સોરી ટુ સે, પણ પહેલાં જ્યારે આપણે બધા સાથે ફેમિલીમાં બેસતા હતા ત્યારે એ વખતે બહુ સભ્યતાથી બેસતા હતા. આજે સાસુ સસરા હોય, વર વહુ હોય, તે છતાં પણ જે રીતે બેસે છે તે પણ જ્યારે આપણને એમ લાગે કે થોડુંક કંઈક, ભલે આપણે મોડર્ન છીએ પણ તમે એટલા બધા આધુનિકતામાં ના આવી જાઓ કે જ્યાં નાના બાળકો પર ને બધા પર અસર થાય છે, તો આ કારણ એક મુખ્ય છે ચોક્કસ આધુનિકતા. ચલો બિલકુલ, ખાસ જે વાત કરીને જે પ્રમાણે હવે પહેલાં કરતાં છૂટાછેડાઓના પ્રમાણ એટલા વધતા જાય છે, પહેલાં કરતાં બ્રેકઅપના પ્રમાણમાં પણ વધારો થયો છે, સાથે વિશ્વાસ જેવું કોઈ વાતાવરણ રહ્યું નથી. ઇવન ફેમિલી પણ એટલું જ જવાબદાર છે, મા બાપ પણ એટલું જવાબદાર છે કે નો ડાઉટ કહ્યું કે બાળક આપણું છે, કિડ્સ છે, સ્માર્ટ બેબી હોવું જોઈએ, પણ એવું સ્માર્ટ ન હોવું જોઈએ કે આપણે ક્યાંક મૂર્ખા સાબિત ઠરીએ, એટલું સ્માર્ટ પણ ન હોવું જોઈએ કે બાળક આપણને મૂર્ખા સાબિત કરાવે. એની વે જ્યારે આ બધું જ થતું હોય છે ને, સોશિયલ મીડિયાનો જ્યારે આટલો ઉપયોગ થયો છે ત્યારે ખાસ જે ડિપ્રેશનથી બહાર કેવી રીતે આવવું, બ્રેકઅપ થતું હોય છે, ડિપ્રેશન આવતું હોય છે, અને એમાં પણ બ્રેકઅપ બાદ યુવતીઓ શરમ નથી અનુભવતી પરંતુ બીજી તરફ વળે છે, એટલે બીજા બોયફ્રેન્ડ તરફ જાય છે. જ્યારે યુવક હોય એ અગ્રેસિવ થાય છે અને બદલો લેવાની ભાવના જન્મે છે. આવું શા માટે, ખૂબ જ ચિંતાનો અને મનનનો વિષય છે એ અત્યારે સમાજમાં જે અત્યારે યજ્ઞ પ્રશ્ન કહી શકાય. ચર્ચા આગળ વધારીશું, બ્રેક લઈએ, બ્રેક બાદ આ ચર્ચાને આપણે આગળ વધારીએ. ચોપાટ કાર્યક્રમમાં સમાજની નગ્નતા વિશે અત્યારે એકદમ ઓપન ડિસ્કસ થઈ રહી છે, કારણ કે જરૂર છે અને આ જ ચર્ચા થઈ રહી છે. જે યુવાનો અને યુવતીઓ, અને હું તો કહું છું યુવાનો યુવતીઓ નહીં, બાળકો જે પ્રમાણે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, એ બાળકો 10 વર્ષનું બાળક હોય કે 8 વર્ષનું બાળક હોય, એ બીજા એના સહપાઠી એટલે કે વિદ્યાર્થીનીને પ્રપોઝ કરે, આ નવાઈ લાગે છે કે 8 વર્ષનું બાળક પ્રેમ માટે પ્રપોઝ કરે એની જોડે ભણતી દીકરી છોકરીને, અને સાથે જ રેપ જેવી વાત, અને એમાં પણ 4 બાળકો ભેગા મળીને એ 4 વર્ષની બાળકી પર રેપ કરે, અને એ પણ 6 થી 10 કે 12 વર્ષના બાળકો, બહુ જ વિચાર માંગી લે તેવી વાત છે. ચર્ચા કરવા માટે મારી સાથે અંજુ શેઠ અત્યારે જોડાયા છે, ડૉક્ટર મેહુલ પટેલ છે, મીના જગતા પણ છે. મેહુલભાઈ, જે પ્રમાણે યુવાનોની વાત કરીએ તો બ્રેકઅપ બાદ ક્યાંક એવું થતું હોય છે કે જે યુવતીઓ હોય છે એ કદાચ શરમ અનુભવવાની જગ્યાએ અથવા કોઈને નહીં કહું હવે હું મારી રીતે જિંદગી જીવું એની જગ્યાએ ક્યાંક બીજા યુવાન તરફ વળે છે, તું નહીં તો ઓર સહી, અને પછી પેલો પણ તું મારી નહીં તો કોઈની નહીં, યુવક છે અગ્રેસિવ બને છે ને બદલાની ભાવનાને એને જ લઈને પછી આવા કેસીસ, અને જે અત્યારે આપણે મીડિયામાં જોઈએ છીએ સમાચાર માધ્યમમાં રોજ 1 થી 2 કેસ 5 કેસ જોવા મળે છે, આ કયા પ્રકારની માનસિકતા? ચોક્કસથી, મેં આગળ પણ કહ્યું કે આ સંબંધો એ અપેક્ષાના સંબંધો છે. જ્યારે બે પાત્રને એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ પૂરી નથી થતી એટલે એ બ્રેકઅપ તરફ આગળ વધતો હોય છે. વાત અહીંયાથી પૂરી નથી થતી, એક વખત બ્રેકઅપ કર્યા પછી જ્યારે છોકરો હોય છે એ બદલાની અપેક્ષા સાથે આગળ વધતો હોય છે. એટલા માટે, કારણ કે એનો ઈગો એ હર્ટ થતો હોય છે કે કોઈ છોકરી આજે મને કેવી રીતે પજવી શકે, મને કેવી રીતે ના પાડી શકે, એ મારું કીધું કેમ ના કરે, એના વિચારો તદ્દન એક અલગ પ્રકારે જ આગળ વધતા હોય છે. જેના કારણે એવું થતું હોય છે કે એ દિવસે ને દિવસે એ ખૂબ જ ગુસ્સાવાળો સ્વભાવ થઈ જતો હોય છે એનો, અને આગળ જતાં એનું પરિણામ એ ખૂબ જ અઘરું થતું હોય છે, જે એને પણ ખબર નથી પડતી કે હું શું કરી રહ્યો છું અને એના પરિણામ શું આવશે. જ્યારે હું યુવતીની વાત કરું તો યુવતીને તો અપેક્ષાની ભાવના છે જ, બ્રેકઅપ પછી એને બીજું કોઈ પાત્ર, એને તો પાત્રથી મતલબ છે. હવેના યુવાનોની જનરેશનની માનસિકતા તદ્દન બદલાઈ ગઈ છે, એટલે અત્યારના યુવાનોમાં જે બ્રેકઅપ થાય છે એટલે યુવતીની અપેક્ષા એવી હોય છે કે હવે મને આના કરતાં કોઈ સારું પાત્ર મળે અને હું હજુ પણ સારું જીવન જીવી શકું, મોટસો કરી શકું. મીનાબેન, પ્રેમ એટલે ત્યાગની વાત કે વિશ્વાસની વાત, અત્યારે પ્રેમ એટલે
સેક્સ, લવ એટલે સેક્સ. આજના જનરેશનની જો વાત કરીએ તો પહેલાં એક ચોક્કસ એક ઉંમર હતી, નો ડાઉટ સેક્સ જીવનનો એક ભાગ છે એમાં કોઈ બેમત નથી, અને જરૂરિયાત છે એમાં પણ કોઈ બેમત નથી, પરંતુ પહેલાં એક ચોક્કસ ઉંમર હતી, સેક્સ અંગેની સમજણ આપવા માટેની ઉંમર હતી. હવે અત્યારે એવું છે કે બાળકોને સેક્સની સમજણ આવતા વાર નથી લાગતી, બાળકો મોટા થઈ ગયા છે, આ બાબતમાં જે બાબતમાં થવું જોઈએ એ બાબતમાં નથી થતા, અને હવે કોઈ ચોક્કસ ઉંમર રહી નથી, એને કારણે પણ આવા સમાજમાં કિસ્સાઓ બનતા હોય છે, માનો છો? હું ચોક્કસ માનીશ, કેમ કે હું આપની વાત સાથે સંમત છું. એનું કારણ એટલું છે કે આજથી નહીં, આજથી 20 વર્ષ પહેલાં આવો એક સર્વે જ્યારે મેં કર્યો હતો ત્યારે બહુ ચોંકાવનારા પરિણામો મેં જોયા હતા. અને આ વસ્તુ 20 વર્ષ પહેલાં નહીં કે જ્યારે આટલું બધું જે છે એ મીડિયા કે આટલું બધું જે છે એ ફોનનું કંઈ વળગણ નહોતું, ત્યારે પણ જો આવા પ્રકારના આવ્યા હોય કે આ વસ્તુ જે છે એ સમાજમાં પ્રવર્તમાન છે અને બહુ ઊંડે સુધી પ્રવર્તમાન છે, તો આજે આજે બાબતો જે છે કે જે તમારા હાથમાં જ બધી જ બાબતો ધરી દીધેલી છે, તો આ વસ્તુ ચોક્કસ છે કે એમાં ઘણું બધું જે છે એ આખો આજે સમાજ જે છે ખૂબ આગળ વધેલો છે. અને ખાસ કરીને બાળકો, આપણે જે આ પાશ્ચાત્યનું એક એક વસ્તુ હું અહીંયા કહેવા એ માગીશ કે આમાં સૌથી વધારે જે છે મા બાપોએ ડિસિપ્લિન થવાની જરૂર છે. પાશ્ચાત્ય સમાજમાં આજે એ છે કે મા બાપ જે છે એ બાળકો માટે ખાસ કરીને ટીવી છે કે સોશિયલ મીડિયા છે કે ફોન જે છે એના માટે ઘણા બધા જાગૃત છે. અમુક વાગ્યા સુધીમાં ફેમિલી રૂમમાં બેસીને અમુક જ પ્રોગ્રામ્સ જોવાના અને અમુક પ્રોગ્રામ નહીં જોવાના એવું ડિસિપ્લિન જ્યારે મા બાપોને આવે છે ત્યારે આ બાળકો જે સહજ છે કે એ વસ્તુ એ શીખવાના જ છે, તમે નહીં શીખવાડો તો બહાર જઈને શીખશે. મીનાબેન, હવે તો કેવું છે કે બાળકનો રૂમ અલગ છે, એનું ટીવી અલગ છે, એનો મોબાઈલ અલગ છે, એ બધી છે એક રૂમમાં બધા બેઠા છે ત્યારે વસ્તુ વાતચીત નથી થતી, પણ ફોન પર બધા મા બાપ છે, બાળકો છે, બધા જ ફોન લઈને બેઠા છે અને બધા પોતપોતાની રીતના જે છે વાત કરે છે. એ સોશિયલ વાત જે થતી જ નથી કે ફેમિલી જે છે બોન્ડિંગ જેવું લાગતું જ નથી, અને એના કારણે જે છે આ બધી સમસ્યાઓ ખૂબ વકરી રહી છે. અને આ જે બાબતો જે છે એ વસ્તુ આપણને એક તરફ લઈ જાય છે કે જેને આપણે બહુ મોટો હોઅપ કરી રહ્યા છે કે સેક્સ એજ્યુકેશન ના હોવું જોઈએ. પણ હું તો કહું છું કે જો રાઇટ ડિરેક્શનમાં આ બાબતોની જો વાત કરવામાં આવે તો ચોક્કસ આ બાબતો જે છે એ થઈ શકશે. કેમ કે આજે જે છે ઘણા કિસ્સાઓ આપે જે કીધા એમ ત્રીજા ધોરણમાં ભણતી કે બીજા ધોરણમાં ભણતી છોકરીઓને પણ જો ત્રીજા ચોથા ધોરણના ભણતા છોકરાઓ પ્રપોઝ કરતા હોય કે જેને ખબર નથી કે પ્રેમ શબ્દ શું છે, એ એક માત્ર જે છે એક આવેગની જે વાત જે છે એની જ્યારે વાત આ બધી બાબતો જે છે એના મંથનમાં ચાલી રહ્યું છે ત્યારે આપણે કયા સમાજની અપેક્ષા રાખી શકીએ, આપણે કયા દિશા તરફ આપણે સમાજને દોરી શકીએ? અંજુબેન, જે પ્રમાણે સમાજ અથવા યુવાનો અને યુવતીઓ જઈ રહ્યા છે ચિંતાનો વિષય છે, પરંતુ જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારબાદ જે અંગત પળો માણી હોય એના વિડીયો હોય એના ફોટો હોય, ચલો હોય એનો પણ વાંધો નથી, પરંતુ ઇઝીલી આપલે કરતા હોય છે આ યુવાનો, એમને જરા પણ શરમ સંકોચ કે ડર નથી, અને બ્રેકઅપ બાદ એ જ વિડીયો અને એ જ ફોટો એમના જીવન માટે ક્યાંક જીવન એમનું ઝેર કરી નાખે છે. આવા કિસ્સા પણ આપની સમક્ષ આવતા હશે કે જ્યારે બંને રાજી ખુશી હોય ત્યારે બધું જ સાચું અને ત્યારબાદ બદલાની ભાવના માટે એ જ હથિયારનો ઉપયોગ કરવો? એકચ્યુઅલી તમારી વાત તદ્દન સાચી છે. અત્યારે છેલ્લા 6 મહિનાની વાત કરું તો મારી પાસે એવા 10 કેસીસ હતા કે જે મારી સામે બેસીને મને પેલા એના પાત્રની એના લવરની એના વિડીયો બતાવે છે, એના એવા ખરાબ ફોટા બતાવે છે, તો મને એમ થાય કે આ લોકોને કોઈ શોભ કે શરમ જેવી વસ્તુ જ નથી રહી. પણ ઠીક છે, અમારે તો એ લોકોને એક્સેપ્ટ કરવાના છે અને અમારે તો એમને માર્ગદર્શન આપવાનું છે. તો તેવી વખતે અમને એક જ વસ્તુ થાય કે છોકરીઓ, સોરી, પણ છોકરીઓનો પણ ક્યાંક ક્યાંક ઘણો વાંક હોય છે. આપણે એમ જ કહીએ છીએ કે છોકરાએ આમ કર્યું અને એ પછી પાછળથી એણે બદલાની ભાવના લીધી ને એસિડ અટેક કર્યો ને રેપ કર્યું, પણ સાથે સાથે મારી તો એવી એ લોકોને વિનંતી હોય છે કે બેન તું આ પગલું ભરતા પહેલાં થોડુંક તો વિચાર, થોડુંક તો. પણ એ લોકોને એના માટે જરા પણ, હમણાં જ જે એક કેસ કર્યો તો એમાં એમ જ કે એમાં શું થઈ ગયું બેન, પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો, સંબંધની વાત કરતી હતી, બ્રેકઅપ થયું, ઉદાસી છે, મરી જવાનું મન થાય છે, ત્યારે અમે જ્યારે પ્રશ્ન પૂછ્યો કે ફિઝિકલ રિલેશન, એ તો હોય જ ને બેન, ઇઝીલી. એટલે આ બધી વસ્તુઓ બહુ જ વિચારવા યોગ્ય છે. બિલકુલ. બીજી એક વસ્તુ ઉમેરું કે આજકાલ યુવાનોમાં સહન શક્તિ નથી રહી, કોઈ પણ વાત હોય કોઈ પણ બાબત હોય તો એ સહન નથી કરી શકતો કે આજે કોઈ યુવતી મને આવું કેમ કહી ગઈ કે આજે કોઈ છોકરો મને આવું કેમ કહી ગયો.
તો એના કારણે પણ પરિસ્થિતિ બગડતી હોય છે ક્યાંક ને ક્યાંક, અને જેના કારણે એ ક્યાંક ને ક્યાંક એનું મન ડાયવર્ટ થતું હોય છે. આજે એક જગ્યાએ જાય મોબાઈલમાંથી ફેસબુકમાં, ફેસબુકમાંથી વોટ્સઅપમાં, અને ધીરે ધીરે એનું મન એ ડાયવર્ટ થતું હોય છે. ટીનેજર્સનું પણ બ્રેકઅપ થાય છે અને ત્યારબાદ એ પણ ડિપ્રેશનમાં આવી જાય છે. આ પણ એક અત્યારનો એક નવું ફેશન છે, નવો ટ્રેન્ડ છે. ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને એ ખૂબ જ ગંભીર બાબત છે કે ટીનેજર્સની અંદર આ બધું અત્યારે જોવા મળી રહ્યું છે અને ખબર નહીં આવનારા વર્ષોમાં આ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની છે એવું મને લાગી રહ્યું છે. મીનાબેન, આપ શું કહેશો? જે પ્રમાણે જે વાત મેં અગાઉ કહ્યું તેમ ફેમિલીમાં બેસીને થતી નહોતી, એ દ્રશ્યો હવે ક્યાંક ડ્રોઈંગ રૂમમાં તમામ જો ફેમિલી મેમ્બર્સ હોય પણ તો પણ શરમ સંકોચ રાખ્યા વગર જોવાતી હોય છે. બીજું, ફેમિલી મેમ્બરોને એ પણ ખબર છે કે આ ખૂણામાં બેસીને કંઈક જુએ છે, અજુકતું જુએ છે, એ તો ખબર નથી કે એ કંઈ ભજન કે કોઈ સત્સંગની વાતો તો કંઈ જોતા નથી, છતાં પણ તેરી બી ચૂપ, મેરી બી ચૂપ, હું મારા મોબાઈલમાં વ્યસ્ત છું, એ એના મોબાઈલમાં વ્યસ્ત છે. આ માનસિકતા પણ ક્યાંક આ કુટુંબના સભ્યોને અથવા એ બાળકોને ક્યાંક આ નર્કની દિશામાં દોરી જાય છે. સી, પહેલાં એવું હતું કે ટીવીમાં પણ કે માધ્યમોમાં પણ એટલી બધા ખુલ્લા જે દ્રશ્યો જે છે આપણને જોવા નહોતા મળતા. હવે એવું થઈ ગયું છે, તમારા બેડરૂમના જે દ્રશ્યો છે તમે ડ્રોઈંગ રૂમમાં બેસીને જોઈ રહ્યા છો અને ત્રણ પેઢી સાથે બેસીને જોઈ રહી છે. યસ, હા. અને એવી વખતે જ્યારે ક્યુરિયોસિટીથી બાળક કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે એને ચૂપ કરી દેવામાં આવે છે, તું બેસ, તને કંઈ ખબર ના પડે, આ બધું ના પૂછાય. એટલે આ જે ક્યુરિયોસિટી છે ત્યાં એને દબાવી દેવામાં આવે છે. હવે એ રોજે રોજ જ્યારે આ બાબતો જોતું હોય ત્યારે એને એમ થાય છે કે આ એવી બાબત છે કે જે મોટાઓ જે છે આ બાબતને મને જવાબ નથી આપતા. એટલે આ બાબતે જાણવાની એક ઉત્કંઠા તો એનામાં હોય જ, કેમ કે એ વસ્તુ જે છે ગુપ્તા પ્રેરક જે વસ્તુ છે એ વસ્તુ એ સહજ છે કે બાળક જઈને બહાર પૂછવાનું, એના પિયર ગ્રુપમાં જેને બહાર જઈને પૂછે છે ત્યારે એને એના જ પિયર ગ્રુપમાંથી એની જ સમજણ પ્રમાણેના જવાબો મળે છે. અને જ્યારે એની પાસે, આપે જેમ કીધું, એની પાસે જે આ મોબાઈલ ને બધું હાથમાં હોય છે ત્યારે એમાંથી આ બધું વસ્તુ, કેમ કે આજની જનરેશન બહુ સ્માર્ટ થઈ ગઈ છે, એવું નથી કે એને આ મોબાઈલમાં ખબર નથી પડતી, કદાચ આપણને નથી ખબર પડતી, એની વિશેષ ખબર એ છોકરાઓ અને છોકરીઓને આ મોબાઈલમાં પડતી હોય છે. એટલે આ જે બધી બાબતો જે છે એના અંદરની અંદર આ જે બધી ઘૂંટાતી જાય છે એના પરથી આખી બાબતોમાં એ બહુ જ ઊંડાને ઊંડા ઉતરતા જાય અને એના કારણે એનું લક્ષ્ય જે છે એ ભટકાય અને પછી આવા પ્રકારની જે ઘટનાઓ જે છે આપણને જોવા મળતી. ચલો, બિલકુલ. એટલે કહેવાય છે કે મોબાઈલની આગળ જે સૂત્ર હતું કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, ચોક્કસ દુનિયા મુઠ્ઠીમાં થઈ ગઈ છે, પરંતુ સંસ્કાર આપ્યા પહેલાં જ્યારે મોબાઈલ મળી જતો હોય છે બાળકોને, એને લઈને આ કદાચ દાખલા આવા સમાજમાં જોવા મળતા હોય છે. નો ડાઉટ સંસ્કાર મોબાઈલમાંથી પણ મળે છે, પણ એ કયા પ્રકારના મળે છે તમને ને મને બધાને ખબર છે. પરંતુ પાલવ અડી ગયાનો આનંદ, હવે આ પ્રેમ કદાચ અત્યારે તો પાલવ જેવું કશું છે જ નહીં, એટલે આજની પેઢી સમજશે ને હું શું કહેવા માગું છું, કદાચ આપ સમજી ગયા છો, પાલવ જેવું જ કશું નથી, પાલવ જેવું રહ્યું જ નથી. એટલે એની વે જે પ્રેમ પામવાની નહીં પરંતુ પ્રેમ કરવાની જે વાત છે એ બધું આજની પેઢીને નહીં સમજાય, પરંતુ ક્યાંક સમાજ, મા બાપ અને કુટુંબે આના માટે ધ્યાન રાખવું પડશે. આની ચર્ચા કરીએ તેટલું ઓછું છે, સમયની મર્યાદાના કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. તો મીનાબેન, અંજુબેન અને ડૉક્ટર મેહુલ પટેલ આપ ઉપસ્થિત રહ્યા, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.